नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार मारी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत करूँ छू। अपने छेल्ले हिसाबी पद्धतिना फायदा जोया था, हवे आवे छे हिसाबी माहितीना गुणात्मक लक्षणों। हिसाबी पद्धतिना हिसाबी पद्धतिना गुणात्मक लक्षणों कीधा छे। गुणात्मक लक्षणों एटले केवा, आपणे એને ઇંગ્લિશમાં ક્વોલિટી કહીએ કે જે હિસાબી પદ્ધતિ તૈયાર થઈ છે એમાં કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ। જેમ કે કોઈ આપણે મીઠાઈ લાવીએ અથવા કોઈ પણ વસ્તુ લાવીએ ખાવા માટે, તેમાં અમુક વસ્તુની ક્વોલિટી હોવી જોઈએ કે સ્વાદમાં સારું હોવું જોઈએ, બરાબર ફ્રેશ વસ્તુ વાપરેલી હોવી જોઈએ। એવી જ રીતે હિસાબી પદ્ધતિ તમે તૈયાર કરો છો તો એની અંદર કઈ કઈ એવા ગુણ જે ફરજિયાત હોવા જોઈએ તો જ આનું મહત્વ જળવાય। તો પહેલો ગુણ છે ને વિશ્વાસપાત્રતાનો ગુણ અંદર હોવો જોઈએ। કેવી રીતે? તો કે જોજો, હિસાબી માહિતીમાં એટલે પદ્ધતિમાં વિશ્વાસપાત્રતાનો ગુણ હોવો જોઈએ, એટલે કે હિસાબી માહિતીમાં ભૂલો કે ગેરરજૂઆત ન હોવી જોઈએ। એટલે તમે જે માહિતી તૈયાર કરો છો એમાં ભૂલ ન રહેવી જોઈએ, પ્લસ ગેરરજૂઆત એટલે ખોટી એન્ટ્રી નહીં નાખવાની। તમે ખરીદી કરી હોય 2000ની, અથવા તમારા 2000ના ખર્ચા હોય, તમને 20000ના ખર્ચા દેખાડો, બરાબર આ વસ્તુ ન થવી જોઈએ। એટલે વિશ્વાસપાત્રતાનો ગુણ હોવો જોઈએ, કારણ પહેલો હેતુ શા માટે હોવો જોઈએ, વિશ્વાસપાત્રતાનો ગુણ હોવો જોઈએ એટલે કે શું? તો કે ભૂલ કે ગેરરજૂઆત રહેવી જોઈએ નહીં। બીજી વસ્તુ, હિસાબી માહિતીની રજૂઆત તટસ્થ રીતે, સાંભળજો, તટસ્થ રીતે એટલે જે હોય સત્ય એ જ દેખાડવાનું। તટસ્થ એટલે માની લો કે આ બે લાકડી છે એની વચ્ચે ઊભા રહો, એને તટસ્થ કહેવાય, કે ખૂણે જશો તો એ પડી જશે અને આ બાજુ જઈએ તો એ પડી જઈએ, પણ તટસ્થ એટલે વચ્ચે, નહીં ખોટી નહીં વધારાની બીજી કોઈ, જે સાચી હોય એ જ લખવાની। હિસાબી માહિતી સંપૂર્ણ વાસ્તવિક હોવી જોઈએ, વાસ્તવિક એટલે હકીકતમાં 2000 હોય તેના 20000 ટૂંકમાં લખાય નહીં, સમજ પડી? ભૂલ કે ગેરરજૂઆત ન હોવી જોઈએ, તમે ભૂલ નહીં રાખો અને ગેરરજૂઆત નહીં કરો, માહિતીને તટસ્થ રીતે રજૂ કરશો કે વાસ્તવિક જે વાસ્તવમાં છે એ લખશો, એટલે તમારો આ ગુણ તમારી હિસાબી પદ્ધતિમાં હશે। સમજ પડે છે? એટલે પહેલો ગુણ, આ બહુ પરીક્ષામાં વારંવાર પૂછાય એવો સવાલ છે, યાદ રાખજો। આ હેતુ મર્યાદા સદભાગે પૂછાય, પણ ઘણી વખત આ પૂછાય છે કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણ સમજાવો, અથવા તો છે ને એક ગુણ મેં પૂછી શકે કે હિસાબી માહિતીનું વિશ્વાસપાત્રતાનું ગુણાત્મક લક્ષણ સમજાવો, ત્યારે એટલું સમજાવી દેવા, બે મુદ્દા લખશો તો બી ચાલે। એટલા પહેલો મુદ્દો થયો। બીજો મુદ્દો આવે છે સમજ ક્ષમતા। હિસાબી માહિતીમાં સમજ ક્ષમતાનો ગુણ હોવો જોઈએ। કઈ રીતે? હિસાબી માહિતી સ્પષ્ટ સંપૂર્ણ વિગતો સાથે, તેની ગોઠવણી થયેલી હોવી જોઈએ, સ્પષ્ટ અને સંપૂર્ણ વિગત સાથે। હું એમ લખી નાખું કે ભાઈ ખાલી 2000ની ખરીદી કરી તો એ લખાઈ ગયું, પણ સ્પષ્ટ ન કહેવાય, એને કમ્પ્લીટ લખવું પડે કે 2000 રૂપિયાની ખરીદી 10% વેપારી વટાવ સાથે કરી। હું ખાલી એમ લખી નાખું ખાલી 2000ની ખરીદી કરી, પછી એન્ટ્રી માની લો 10% વટાવ સાથે હું માઇનસ કરી, 1800 રૂપિયાની ગમે ને એન્ટ્રી બોલતી હશે, અનુર ગોતીશ 2000ની। એટલે જે પણ માહિતી રજૂ કરો સ્પષ્ટ અને સંપૂર્ણ વિગત સાથે લખો, એની યોગ્ય ગોઠવણી કરો। કેમ? કારણ કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ છે ને સહેલાઈથી સમજી શકવો જોઈએ,
કારણ કે તમે જે હિસાબી પદ્ધતિ તૈયાર કરો છો એ તમારે નથી જોવાની, તમારી બાહ્ય વ્યક્તિ એટલે ધંધાની બહારના ઘણી વખત આપણને પૈસા ઉછીને આપનાર વ્યક્તિ તમારા હિસાબ જોશે, તો એને પણ સહેલાઈથી સમજાઈ જવું જોઈએ એવી માહિતી રજૂ કરો. માહિતી અધૂરી હશે કે ગોઠવણી યોગ્ય નહીં થઈ હોય તો ઉપયોગ કરનારને સરળતાથી સમજી શકશે નહીં. માટે કીધું છે માહિતી સ્પષ્ટ, સંપૂર્ણ વિગતવાળી અને ગોઠવણી યોગ્ય હોવી જોઈએ. નહીં હોય તો સહેલાઈથી સામેવાળો વ્યક્તિ સમજી શકતો નથી. બે લક્ષણ થયા, વિશ્વાસપાત્રતા અને સમજ ક્ષમતા. ત્રીજું લક્ષણ આવે છે તુલનાત્મક. તુલનાત્મકતાનો પણ ગુણ હોવો જોઈએ. શા માટે? એક વર્ષની માહિતીને બીજા વર્ષની માહિતી સાથે તુલના કરી શકાય એવી માહિતી કે એવી પદ્ધતિથી હિસાબ લખો. તુલના થઈ શકે એવું છે, કારણ કે આ હિસાબોને કારણે આપણે ફાયદામાં જોયું હતું કે હિસાબી પદ્ધતિને કારણે કોઈ એક વર્ષના હિસાબને બીજા વર્ષના હિસાબ સાથે સરખાવી શકાય, કે 2018ના હિસાબોને 2019 સાથે સરખાવા હોય તો સહેલાઈથી સરખાવી શકાય એવા હોવો જોઈએ. પણ એના માટે શું હોવું જોઈએ? તો કે બંનેમાં એક જ પદ્ધતિથી તૈયાર કરેલા હિસાબ હોવો જોઈએ. તમે આમાં અલગ પદ્ધતિથી તૈયાર કરો, તમને મન ફાવે એમ લખો, અને આમાં બીજી રીતે કંઈ મન ફાવે એમ લખો. હિસાબ ભલે મળી જાય પણ બે હિસાબ એવા તૈયાર કરો કે કદાચ તમારે જો બે વર્ષની તુલના કરવાની થાય તો સરળતાથી કરી શકાય. માટે કીધું છે કે તુલનાત્મકતાનો ગુણ એટલે કેવો? તો કે બે વર્ષની માહિતી તુલના કરવી તો કરી શકાય એવી હોવી જોઈએ. એક પેઢીના હિસાબો સાથે તુલના કરી શકાય તેવી માહિતી હોવી જોઈએ. સોરી, અન્ય પેઢી, આ તો તમારી જ પેઢીના હિસાબ સરખાવ્યા તમે. માની લો કે તમે કોઈ એસી નામની કંપની છો અને સામે સીએ નામની બીજી કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તમે હિસાબ તૈયાર કર્યા છે અને એને પણ હિસાબ તૈયાર કર્યા છે વાર્ષિક. હવે આ બેયના હિસાબ છે ને સામાન્ય રીતે સરખા હોય, જો બંને હિસાબી પદ્ધતિ યોગ્ય વાપરી હોય ને તો. એટલે સામે કોઈ લેણદાર વ્યક્તિ છે બજારમાંથી જેને પૈસા તમને ઉછીને આપવા છે તો એ બેયના હિસાબ સરખાવશે, પણ તમારો હિસાબ કંઈક અલગ રીતે તૈયાર થયો હશે, આનો પણ અલગ રીતે તૈયાર થયો હશે, તો બે વ્યક્તિના હિસાબ સમજી શકશે નહીં આ વ્યક્તિ. એટલે હિસાબો તો એવા તૈયાર કરો કે અન્ય પેઢી એટલે કોઈ બે અલગ અલગ ધંધાના હિસાબ સરખાવા હોય તો પણ સરળતાથી સરખાવી શકાય. આ જે શેર બજારના જે શેર હોલ્ડરો છે એ પૈસા રોકવા હોય ને ત્યારે બે પેઢીના હિસાબો સામે મૂકે કે ભાઈ આની એસેટ મિલકત કેટલી છે, આની મિલકત કેટલી છે, આની લાયબિલિટી દેવું કેટલું છે, આને દેવું કેટલું છે, આનું સેલ્સ કેટલું છે, ખરીદી કેટલું છે, પ્રોફિટ કેટલો વધે છે, આ બેની સરખામણી કરે. માટે કીધું છે હિસાબો છે ને માત્ર પોતાના જ પેઢીના નહીં અન્ય પેઢી સાથે સરખાવે ને તો પણ સરળતાથી થઈ શકવા જોઈએ એવા તૈયાર હોવા જોઈએ. કારણ કે તુલના કરવાથી ધંધાનો શું થાય છે? વિકાસ. અને વિકાસ થયો છે કે નહીં એ પણ જાણી શકાય. એટલે તમે તમારા વર્ષના હિસાબો સરખાવો એટલે તમને થોડો ઘણો અંદાજ આવી શકે. એટલે ત્રણ લક્ષણ થયા. એક તો વિશ્વાસપાત્રતાનો ગુણ હોવો જોઈએ. ગુણ ક્યારે જળવાય? ભૂલ કે ગેરરજૂઆત ન હોય, માહિતી તટસ્થ રીતે રજૂ થઈ હોય અને વાસ્તવ હોય એ જ લેખી હોય. સમજ ક્ષમતાનો ગુણ ક્યારે રહે? તો કે જે તમે માહિતી લખો છો એ વિગતવાર લખો, યોગ્ય ગોઠવણી કરશો તો સામેનો વ્યક્તિ સરળતાથી સમજી શકશે. અધૂરી કે યોગ્ય નહીં હોય તો સરળતાથી સમજી શકવાનો નથી. તુલનાત્મકતાનો ગુણ, એટલે બે વર્ષના હિસાબો સરખાવી શકાય ત્યારે તુલનાત્મકતાનો ગુણ જળવાય, અથવા બે પેઢીના એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પેઢીના હિસાબ સરખાવી શકાય એવા હોય ત્યારે તુલનાત્મકતાનો ગુણ જળવાનો છે એમ કહી શકાય. સુસંગતપણું ચોથો. સુસંગતપણાનો ગુણ હોવો જોઈએ. એ ક્યારે રહેશે? તો કે હિસાબ તૈયાર કરતી વખતે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને તમામ માહિતીનો સમાવેશ થઈ જવો જોઈએ. તમે હિસાબ તૈયાર કરો ત્યારે ધ્યાન રાખવાનું
કે આ માહિતીનો ઉપયોગ તમે એકલા જ નથી કરવાના, તમારી ધંધાની બહારના અન્ય વ્યક્તિ કરવાના છે, જેમ કે શેર હોલ્ડરો, લેણદાર, આ સિવાય ડિબેન્ચર હોલ્ડરે આવે. આવા ધંધાની બહારના ઘણા વ્યક્તિ છે જે વાપરવાના છે તમારે. તો ભાઈ હા, લેણદારને જે માહિતી જોઈએ છે એ અલગ રીતે જ ગોઠવો. કંઈક લેણદાર સામાન્ય રીતે મિલકતને દેવા જોતો હોય છે અને નફો. તો આવી રીતે હિસાબ એવી રીતે બનાવો કે આ બે ત્રણેય વસ્તુ એ સરળતાથી એને મળી રહે, બરાબર, સુસંગત હોય. જેમ કે લેણદારને આ ત્રણેય વસ્તુ જોઈએ તો એને સરળતાથી મળી જવી જોઈએ. માટે જ કીધું, ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને માહિતીનો સમાવેશ કરી લો, જેને કારણે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે. આ લેણદારો, શેરહોલ્ડરો, એને પૈસા રોકવા છે પેઢીમાં તો સરળતાથી નિર્ણય લઈ શકે, બરાબર. તેના ભૂતકાળના નિર્ણય બરાબર હતા કે નહીં, એટલે આનો આ મતલબ એ થાય. જો બીજો કે ભાઈ, તમે જે હિસાબ રજૂ કરો છો એ દર વર્ષે રજૂ કરશો. 2018, 2019, 2020, માની લો છેલ્લા 5 વર્ષના હિસાબ તમે ઓનલાઈન મૂકેલા છે, તો એ છે ને, માની લો કે અત્યારે 2021માં પૈસા રોકવા છે તો 2020ના હિસાબ ખોલશે, એમાં નિર્ણય કેવા હતા, વર્તમાનમાં નિર્ણય કેવા છે, ભવિષ્યમાં કેવા લઈ શકશે. દરેક વસ્તુની માહિતી તમારે રજૂ કરી દેવાની, એટલે એને નિર્ણય લેવામાં સરળતા રહે. ટૂંકમાં અમુક એવા હેતુ હોય કે જેને સુસંગત માહિતી હોય તો એ રજૂ કરી દેવાની, જેને કારણે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. તો આ 4 એના ગુણાત્મક લક્ષણો છે, ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં વારંવાર પૂછાતા છે, સમજ પડી? વિશ્વાસપાત્રતા હશે તો સમજ હશે, સમજ હશે તો તુલના થશે, તુલના હશે તો સુસંગત. પણ આ 4 વસ્તુ ભેજામાં ઉતારી દેજો. આગળનો સવાલ આવે છે, હિસાબી પદ્ધતિની મર્યાદા, કે આ પદ્ધતિ તૈયાર કરશો તો એનાથી ગેરફાયદા શું. જો પહેલો જ ગેરફાયદો, જેનું પહેલું લક્ષણ હતું, કે હિસાબી માહિતીમાં નાણાકીય જ વ્યવહાર નોંધાય છે, બરાબર, બિન નાણાકીય વ્યવહારની નોંધ થતી નથી. એટલે જે વ્યવહારનું મૂલ્ય નાણામાં ન માપી શકાય એ વ્યવહારને આ પદ્ધતિ સ્વીકારતી જ નથી. આ એનું પહેલામાં પહેલું જ મૂલ્ય, બરાબર. જેમ કે માની લો તમે ધંધો લઈને બેઠા છો, તમારી નાથી 15 વર્ષથી કોઈ વ્યક્તિ કામ કરે છે, કર્મચારી, કર્મચારીને પગાર આવશે એ તમે લેશો હિસાબમાં, કર્મચારીને બોનસ આપશો એ પણ લેશો. પણ કર્મચારીએ 15 વર્ષથી તમારી ત્યાં જે વફાદારીથી કામ કર્યું છે, નિષ્ઠાથી કામ કર્યું છે, પ્રામાણિકતા વાપરી છે, એનું હિસાબી પદ્ધતિ ક્યારેય લખાણ નહીં લે. તમે 11મું ધોરણ ભણશો, આખું વાર્ષિક હિસાબે તૈયાર કરશો, ક્યાંય તમારે એવી એન્ટ્રી નહીં આવે કર્મચારીની પ્રતિષ્ઠા 500 રૂપિયા. વફાદારી કે પ્રામાણિકતાને ક્યારેય નાણામાં માપી ન શકાય, એટલે આ પદ્ધતિ ક્યારેય એક્સેપ્ટ નથી કરતી. આ પહેલું મુદ્દો, પહેલું લક્ષણ થયું આ બિન નાણાકીય વ્યવહાર, એની પહેલી મર્યાદા છે. બીજું, નાણાનું સ્થિર મૂલ્ય હોય છે. હિસાબી પદ્ધતિની ધારણા એવી હોય છે કે નાણાનું મૂલ્ય સ્થિર છે. એટલે શું ખબર? આ તમને મોટા દાખલા થાય ત્યારે વધારે સમજાશે, પણ અત્યારે ટૂંકમાં કહી દઉં. માની લો કે 2015માં મેં એક જમીન 50,000 રૂપિયામાં લીધી હતી, એટલે મારા ચોપડે જમીન કેટલાની લખી છે ખબર? 2015માં 50,000. હવે માની લો કે વેપાર કરતો આજે 2020માં હું અહીંયા છું, તો 2020માં એ જમીન 50,000ની જ લખી હોય. 15માં 50,000ની હતી તો 2020માં 50,000ની જ લખી હોય. કિંમત વધશે ને, માની લો કે અત્યારે માર્કેટ વેલ્યુ આની માની લો 5 લાખ રૂપિયા બોલતી હોય કે 10 લાખ રૂપિયા બોલતી હોય, પણ મારા ચોપડે મેં 50,000 જ લખી છે. કારણ કે હિસાબી પદ્ધતિનો એવો નિયમ છે કે મિલકતની બજાર કિંમત ભલે વધે,
બજાર કિંમત વધે ને તો હિસાબી પદ્ધતિ ધ્યાનમાં નથી લેતી. હા, આની કિંમત ઘટી ગઈ હશે તો 30,000 કરી નાખશે. 50,000 ની હાલમાં 10 લાખ ભલે બોલતી હોય પણ વધી હશે તો ધ્યાનમાં નહીં લે. 50,000ની 50,000 લે છે. નાણાંનું મૂલ્ય સ્થિર રાખે છે. જો 5 વર્ષ અગાઉ 50,000માં ખરીદવા આવેલી મિલકત પુનઃસ્થાપના કરતી વખતે આજ મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદવી પડશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે 2015માં 5 વર્ષ પહેલાં 50,000માં લીધી હોય, 2020માં 50,000ની કિંમત બોલતી હોય, એની વધતી નથી. આ એની બીજી મર્યાદા. આ તમારા વાર્ષિક હિસાબ ભણશો ને 12 ગુંડા દાખલા એમાં આવશે. બજાર કિંમત વધે ધ્યાનમાં નહીં લેવાનું, ઘટે ધ્યાનમાં લે છે. બરાબર, વધારે બજાર કિંમત વધુ ધ્યાનમાં નથી લેતા ને એની મર્યાદા છે. નાણાંનું મૂલ્ય સ્થિર રાખે છે. ત્રીજું, ઐતિહાસિક વ્યવહારો. આમાં છે ને ઐતિહાસિક વ્યવહારો નોંધવામાં આવે. ઐતિહાસિક એટલે કેવા? આ પદ્ધતિ કઈ રીતે મતલબમાં વર્ક કરે ખબર? માની લો તો વેપારી છો, તમે મુંબઈ ગયા, તમે 5-1 વેપાર કર્યા, તો ત્યાં તમે હિસાબી ચોપડા ન લઈ જાઓ. ત્યાં તમે તમારી ચિઠ્ઠીમાં લખી લો, મેં આ એટલું લીધું, આવીને બેસીને પછી એન્ટ્રી આપવા બેસો ચોપડામાં કે કોમ્પ્યુટર ઉપર. એટલે આ માહિતી ઐતિહાસિક બની ગઈ. હવે ઘણી વખત તો એવું થાય કે 3-3, 4-4 મહિના લોકો ખરીદી કરતા હોય વિદેશમાં, અને 4-5 મહિના પછી આવીને એન્ટ્રી મારવા બેસે. તો શું થાય? એન્ટ્રી મારવા બેસે ને ત્યારે આ માહિતી ભૂતકાળ માહિતી કહેવાય. બરોબર, એટલે ઘણી વખત શું થાય ખબર? માની લો કે આ ભૂતકાળમાં એકાદ એન્ટ્રી મારવાની રહી ગઈ, ખોટી મરાઈ ગઈ, તો પછી આ એન્ટ્રી મારતી વખતે યાદ પણ ન આવે. એટલે કહેવાનો મતલબ આમાં ઐતિહાસિક માહિતી દ્વારા હિસાબો નોંધવામાં આવે છે. જો હિસાબી પદ્ધતિમાં ભૂતકાળની માહિતી નોંધવામાં આવે છે, તેમાં થયેલી ભૂલ સુધારી શકાતી નથી. એટલે આમાં કંઈક ભૂલાઈ ગયું હોય તો પછી અહીંયા યાદ આવતું નથી, પછી હિસાબ મળે નહીં. બજાર કિંમતની અવગણના. અહીંયા અમે વાત કરીએ, બજાર કિંમત વધે તો આ પેઢી ધ્યાનમાં લેતી નથી. પાંચમો મર્યાદા, અંદાજનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં ઘણી ખરી માહિતી અંદાજો પર આધારિત હોય છે. જો અંદાજમાં જ ભૂલ હોય તો તેની ભૂલ હિસાબીઓમાં પણ જોવા મળે છે. ઘસારો, ગાલખાદ અનામત. જો ઘસારો સામાન્ય રીતે શું થાય ખબર? માની લો કોઈ મશીનરી હું 5 લાખની લાવીશ ને, એટલે એવું નક્કી કરવામાં આવે કે દર વર્ષે 10% ઘસારો માઇનસ કરી નાખવાનો. 10% એટલે માની લો 5,000 ના 10% એટલે 50,000, એટલે 4,50,000. એટલે 10% ઘસારો દર વર્ષે માઇનસ કરીશું, એટલે 10 વર્ષ સુધી 10-10,000 માઇનસ કરીશ 10%, એટલે 10 વર્ષ પછી મારું મિલકત 0 થઈ જશે. સાંભળજો કે 10 વર્ષ પછી મારી મિલકત શું થઈ જશે? 0. કારણ કે દર વર્ષે હું 50-50,000 ઘસારો માઇનસ કરું, 10 વર્ષ પછી મિલકતની કિંમત 0 થઈ જાય. ખરેખર મિલકત મારી પાસે ત્યારે 30-40,000 વેચું તો પૈસા આવે એમ હોય, છતાં પણ એ સમયે 0 બતાવે. કારણ કે 10% ઘસારો મૂક્યો, એમાં અંદાજે મૂક્યો હોય કે દર વર્ષે ચાલો 10% ઘસારો માઇનસ કરીશ, એ અંદાજ મૂક્યો હોય. મને ફાઇનલ ન ખબર હોય કે એટલો ગણો એટલે મશીન પતી જાય, એટલે ઘણી વખત અંદાજ પર હાલવું પડે છે, એ પણ એની મર્યાદા. હિસાબી પદ્ધતિ બેવડા ધોરણો. હિસાબી પદ્ધતિમાં નફા નુકસાન ખાતામાં ચાલુ કિંમતે વિગત દર્શાવવામાં આવે છે, જ્યારે પાકા સર્વેમાં જૂની કિંમતે દર્શાવવામાં આવે છે. બેવડા એટલે બે ધોરણો. બે ધોરણો એટલે રૂલ્સ, એના નીતિ નિયમો. એના નીતિ નિયમો બે રીતે છે પાછા. એક જગ્યાએ અલગ નીતિ નિયમ બોલે ને એક જગ્યાએ અલગ બોલે. આમાં હિસાબી પદ્ધતિમાં છે ને 3 ખાતામાં હોય, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. તો પાકા સર્વેમાં મિલકતની જૂની કિંમત લખવામાં આવે, જ્યારે નફા નુકસાન ખાતામાં શું થાય ખબર? હાલની ચાલુ કિંમત લખવામાં આવે. બે જગ્યાએ અલગ અલગ નિયમ છે, એક જ વસ્તુ, છતાં એના બે નિયમો છે. એની બીજી મર્યાદા. અને છેલ્લી, વ્યવહારોની સત્યતા. હિસાબોમાં લખાયેલા વ્યવહારો પ્રામાણિક છે કે સત્ય એની ખાતરી આપી શકાતી નથી.
કારણ કે એકદમ નોંધશો એ બરોબર છે. માની લો તમે 5 વેપાર કર્યા વિશ્વ દેશ સાથે, અહીંયા નોંધશો એ બરોબર, પણ માની લો કે વ્યવહારો, જો એક બીજું ઉદાહરણ આપું તમને, આજે માની લો કે તમે વેપાર કરવા ગયા, 5 વેપાર કર્યા, અહીંયા હિસાબમાં એન્ટ્રી મારશો. માની લો કે આ 5 વેપાર કર્યા એમાં હું કંઈક પ્લસ માઇનસ લખી નાખું, 50,000, 5,000ની ખરીદી કરી હતી, હું 50,000ની ખરીદી દેખાડી દઉં તો આમાં નોંધાશે 50,000ની. એટલે વેપારી જ માની લો કે આમાં કંઈક ગોટાળો કરે તો હિસાબમાં ગોટાળો રહેવાનો જ છે. એટલે આમાં વ્યવહારો પ્રામાણિક સાચા છે ખોટા એ પાકું કહી શકાય નહીં, એટલે એની એટલી મર્યાદા છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી એટલી મર્યાદા પાકા કરો. અને આ ચેપ્ટર અહીંયા ટૂંકમાં પૂરું થાય છે. આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 જોશું આપણે, બરાબર. અને આ માત્ર થિયરી લગતું ચેપ્ટર છે, અને ટૂંકમાં તમને બેઝિક માહિતી માટે ખરેખર એકાઉન્ટ 11મા ધોરણનું બીજા ચેપ્ટરથી શરૂ થશે. તો ત્યાં સુધી મહેનત કરો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.